ચૂંટણીના સમયે જ ઉમરેઠ મત વિસ્તારમાં કથિત ઓડિયો વાયરલ થતા હડકંપ. એનસીપીના જયંત બોસ્કીના ભાઈના અવાજ જણાતા ઓડિયો થયો વાયરલ. રાજકીય શતરંજમાં ઊંટની ચાલ. વાયરલ થયેલ કથિત ઓડિયોમાં સચ્ચાઈ કેટલી? જયંત બોસ્કીના સગાભાઈ ભોલાભાઈએ પોતાનો અવાજ હોવાનું નકાર્યું. ભોલાભાઈએ સાયબર ક્રાઇમમાં તેમજ રૂરલ પોલીસ સ્ટેશન આણંદ ખાતે નોંધાવી ફરિયાદ. બોલો સાહેબ. બોલો. હેલો સાહેબ, કેમનો છો? વડનામાલ સાહેબ બોલે છે? સાહેબ નહીં, ભોલાભાઈ બોલે છે. કઈ ગયા સાહેબ? સાહેબ મીટિંગમાં છે, હમણાં વ્યસ્ત છે થોડા. સાહેબે કીધું તો પૂછી લેજો કેમનો છે ત્યાં ઓડનો માહોલ, કેમનો છે આપણે. બધું કમ્પ્લીટ છે સાહેબ, કોઈ ચિંતા નહીં કરવાની. એવું નહીં એટલે બધું થઈ ગયું છે સાહેબ? પટેલો વોટ આપશે આપણને 50-1% જેવા પટેલો. સવાલ આ સાહેબ છે ને, દારૂની ડિમાન્ડ બહુ છે એટલે છે ને આપડે અત્યારે મૂકી તમે સમજો કોઈ વાત ને. અત્યારે આપડે કોઈ બી સંજોગોમાં ઇલેક્શન જીતવાનું છે. મુખી સમજો, તમે કોઈ વસ્તુ ને સમજો, હું શું કેવા માંગે છે. દોઢીઓ પૈસા ખરીદી જાય છે આપડી જોડે અને 2-2 રૂપિયામાં ખરીદેલા છે આપડે. હાલ તો સાહેબ તમને લાગે છે વોટ આપણને આ લોકો અલા. મુખી સમજો, તમે ખોટું કેમ, બરોબર છે? તમને લાગે સાહેબ એ થઈ ગયું છે, બસે બહે વહેંચે ગયા છે. એમને ગમે તે રીતે કરીને પાણી આલી આલીને ગમે તે ચવાણ આલીને કરી દો, પૈસા હું મોકલું છું. જેટલા જોઈતા એટલા પૈસા મોકલું છું. સાહેબ હવે એક વાત સાંભળી લો ને, મારી આપણી પરિસ્થિતિ સાંભળો. સાહેબ મારી વાત સાંભળો, આ લોકો છે ને છેલ્લે કોમ્બાત પર આવતા હોય એવું લાગે છે મને. ભલે જો પટેલ પટેલો આપડી જોડે છે, વેચાતા લઈ લીધેલા છે, તો જ તમને કેતા હશું ને ભાઈ, તો જ યાર મહેનત કરવાનું કેતા હશું ને, તો શું કરવા કેતો છે. ઓડિયોમાં મુખી કોણ? ઉમરેઠ વિધાનસભાના એનસીપીના ઉમેદવાર જયંત પટેલ ઉર્ફે બોસ્કીના નાનાભાઈના અવાજના નામે બરાબર ચૂંટણીના દિવસે એક ઓડિયો વાયરલ થતા હલચલ મચી જવા પામી છે. આ ઓડિયોમાં બોસ્કીના નાનાભાઈ ભોલાભાઈ અને એક અન્ય વ્યક્તિ વચ્ચે મતદારોને લલચાવવાની લોભામણી ચીજો આપવાની બાબતે ચર્ચા થઈ હોવાનું બતાવાઈ રહ્યું છે. તે સાથે સમાજના કેટલાક ખાસ વર્ગ માટે અયોગ્ય ભાષા વપરાય હોવાનું સંભળાઈ રહ્યું છે. જો કે આ ઓડિયોમાં પોતાના અવાજની નકલ કરાઈ હોવાનું જણાવી મારા મોટા ભાઈની રાજકીય કારકિર્દીને હાનિ પહોંચાડવાનું રાજકીય કાવતરું હોવાનું મનોહર ઉર્ફે ભોલાભાઈએ જણાવી કથિત ઓડિયોને નકારી કાઢી હતી. બસકીનો ભાઈ છું અને આ જો ઓડિયો વાયરલ થયું છે એ સદંતર ખોટું છે અને અમે એવું કશું કર્યું નહીં અને આ રાજકીય કારકિર્દી ખરાબ કરવા માટે આ લોકોએ કાવતું ઘડ્યું છે. લોકોને ગેરમાર્ગે દોડવા માટે આ બધું કરવામાં આવ્યું છે અને અમે સદંતર કશું કર્યું નથી એવું, એટલે અમે છે ને ફરિયાદ લખાઈ છે રૂરલ પોલીસ સ્ટેશનમાં અને સાયબર ક્રાઇમમાં અને DSP સાહેબને હું અમે ફરિયાદ લખાઈ છે. ખોટા ભ્રમમાં લોકોને આવું નહીં એ અપીલ કરીએ છીએ જાહેરમાં.